સંપ્રદાયના કલંકિત સાધુઓ સામે આક્રોશ હજુ પણ યથાવત છે. કલંકિત સાધુઓના વાયરલ વિડીયોને લઈ હળાહળ રોષ છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ મોરચો માંડ્યો. રોષે ભરાયેલા હરિભક્તો સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપશે. કલંકિત સ્વામીઓ સામે કડક પગલાં ભરવાની માંગ પણ કરાઈ રહી છે. રાજબુદ્ધે આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, એક તરફ દુષ્કર્મના આરોપો પણ આ સ્વામીઓ સામે લાગેલા છે, બીજી તરફ હરિભક્તો મેદાને આવ્યા છે, બારોબાર રોષ હરિભક્તોમાં પણ. પ્રમાણે લંપટ સાધુઓનો વિડીયો વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયોની અંદર જે સાધુઓ છે તે કલંકિત રૂપમાં જોવા મળ્યા હતા અને જેના કારણે હરિભક્તોમાં ભારે રોષ છે અને તેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય જે સિદ્ધાંત હિતરક્ષક સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો છે કે આવી જે સંસ્થાનો હોય છે એ સંસ્થાનોની અંદર જે આવા છુપાયેલા લંપટ સાધુઓ હોય છે એ લંપટ સાધુઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, આવા સાધુઓને હાંકી કાઢવામાં આવે તેવી સ્પષ્ટપણે માંગ સાથે આ સમિતિ માંગ કરી રહ્યું છે. ત્યારે જોઈ શકાય છે કે મહિલાઓ પણ આજે આ લંપટ સાધુઓના વિરોધમાં કઈ રીતે સામે આવી છે અને હાથમાં પ્લે કાર્ડ અને બેનર લઈ અને પોતાનો જે રોષ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અહીં તમામ લોકો પછી છે સૌપ્રથમ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? મારું નામ જયસુખભાઈ પાછાણી, હું સુરતથી છું. મારું એટલું જ કહેવાનું છે, જ્ઞાનજીવન સ્વામી કથામાં હરેક કથામાં મેં કહી છે જ્ઞાનજીવન સ્વામી કે તમે ગટરમાં જાઓ તો બગડો જ ને, તો તમે ક્યાં પડ્યા છો? ગટરમાં જ પડ્યા છો. જ્ઞાનજીવન સ્વામી, નવતમ સ્વામી, આ બધા મોટા મોટા દેવ સ્વામી છે. આ બધા લંપટો બધા કોરક ધંધા કરે છે અને ન કરવાના કામો કરે છે અને નાના નાના બાળકોને લાવીને એને કૃત્ય કરે છે. આ કોઈ વ્યાજબી નથી કૃત્ય. અશુભાઈ, આપને પૂછવા માંગીશ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, છતાં જે તે સંસ્થાના જે ચેરમેન હોય તે શા માટે આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નથી? અરે આ સાધુ દરરોજ એક દિવસે બે દિવસે એટલા બધા કાંડ આવતા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયને સુધારવા માટે આવ્યા હોય, એ લોકો જ આવા ખરાબ ધંધા કરતા હોય તો હરિભક્તોએ જાગૃત થવું જ પડે. કારણ કે અમે એક તિલક ચાંદલો કરીને રોડ ઉપર નીકળતા હોઈએ, એ કેમ નીચે બધા જે તે લોકો પૂછે કે ભાઈ આ શું ચાંદલો કર્યો છે, તમારા સાધુ તો જો કેવા ધંધા કરે, તો એને હાંકી કાઢવા જ પડે ને. આવા સાધુઓ પર હરિભક્તો આંધળો વિશ્વાસ કરતા હોય છે અને જ્યારે આવા સાધુ જ્યારે જે ધાર્મિક અસ્મિતાનું જે સ્થાન ગણાય છે ત્યાં આ પ્રકારનું કૃત્ય કરે તે કેટલું યોગ્ય? અરે બાપુ, આ ભગવા કપડાની પાછળ શેતાન અમને પણ, અમે દંડવટ કરતા હોય, પગે લાગતા હોય, અમને નહોતી ખબર કે આટલા બધા અંદરથી શેતાનો હરિભક્તોને ઘેટા ગણે, પૈસા ઉઘરાવીને મોજ મજા કરે અને આવા ખરાબ ધંધા કર્યા કરે સાલા. બિલકુલ, મહિલાઓ પાસે જવાનો પ્રયાસ કરું. મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીં આવી પહોંચી છે અને તેઓનું શું કહેવું છે તે જાણવાનો પણ આપણે પ્રયાસ કરીશું. અહીં મહિલાઓ તમામ લોકો મોટી સંખ્યામાં પણ આવી પહોંચી છે અને સ્પષ્ટપણે તેઓનું માનવું છે કે આવા તત્વો વિરુદ્ધ છે તે કડક કાર્યવાહી થવી જોઈએ. અહીં મહિલાઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો માસી, આજની આ મોરચો શું કહેશો, કઈ રીતની કાર્યવાહી? આવા સાધુઓ સામે કઈ કાર્યવાહીની માંગ કરો છો? લપટ સંતોને કાઢો, અમારે બસ બીજું કઈ નથી જોતું, અમારે ભજન જ કરવું છે ને, આ બધા સંતોને કાઢો, ઈ આ દુષ્કામ કરે છે. એટલે વાલીઓ પોતાના બાળકોને પણ મોકલતા હોય છે, ત્યારે વાલીઓ કઈ રીતે હવે છેતવાની? વાલીઓને ક્યાં છે, સંતોને જ કાઢવાનું કે લપટ સંતોને કાઢો એમ. મહિલાઓમાં એક રોષની લાગણી ચોક્કસથી જોવા મળી રહી છે કારણ કે લપટ સાધુઓ છે. છે આપનું નામ જણાવો. રેખાબેન માલવિયા. વારંવાર આવી ઘટનાઓ બને છે છતાં કડક કાર્યવાહી નથી થતી, એટલા જ માટે જે જાગૃત થવાના જોઈએ, જે સંતો મોટા હોય એને પગલા લેવા જોઈએ, જે આચાર્ય અત્યારે જે છે ગાદી પર એને જ પગલા લેવા જોઈએ, પણ એ નથી લેતા એટલે અમે હરિભક્તો અત્યારે પગલા લઈ રહ્યા છીએ.
બિલકુલ, જે પ્રમાણેનો રોષ અને જે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે બતાવે છે કે આવા લંપટ સાધુઓ પ્રત્યેનો જે રોષ છે તે મહિલા હરિભક્તોમાં પણ ક્યાંક જોવા મળી રહી છે. સ્પષ્ટપણે કહેવું એ છે કે આવા લંપટ સાધુઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને સંસ્થામાંથી આવા લંપટ સાધુઓને છે તે હાંકી કાઢવામાં આવે. જી રાકેશ, માહિતી બદલ આભાર આપ.